સોમનાથમાં પવિત્ર ત્રિવેદી સંગમ ખાતે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા રાજકોટની ઘટનામાં મારે ગયેલા તમામ મૃતક આત્માઓની મોક્ષ ગતિ અને પરિવારજનોને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા હેતુથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આજે તીર્થ પુરોહિતો દ્વારા ગીતાજીના અધ્યાયનું પઠન કરાયું હતું. રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરુણ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, તે દરેક મૃતાત્માઓની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરાઈ હતી. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. ગત 25 તારીખના રોજ રાજકોટની અંદર જે ગોઝારી દુર્ઘટના ઘટી હતી, આ દુર્ઘટનાની અંદર 28 જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે, ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે, સદગતિ માટે પ્રભાસપટણથી શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના 15મા અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ 28 જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ 28 જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આજરોજ સોમપરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી.